तो राजकोटमां त्रीजी लहेरनी संभावनाने पगले तैयारीओ शुरू करवामां आवी। जिला कलेक्टर अरुण महेश बाबूनुं निवेदन, पीडियाट्रिक एसोसिएशन साथे बैठक करी, इंडियन मेडिकल एसोसिएशन साथे पण बैठक करी। सरकारी हॉस्पिटल में बेड वधारवामां आवशे, ऑक्सिजन कैपेसिटी वधारवामां आवशे, ऑक्सिजन प्लांट नाखवानी कामगीरी करवामां आवशे। पीडीयू हॉस्पिटल, सिविल हॉस्पिटल, पद्मकुवरबा समरस हॉस्पिटल, आ तमाम सरकारी हॉस्पिटल में अने ग्राम्य कक्षा में सब डिस्ट्रिक्ट हॉस्पिटल्स सीएचसीस अने पीएचसीस में अपने तैयारी करी रहा छे। आज तैयारी ने भागरूपे साथ साथ सीटी में प्राइवेट हॉस्पिटल्स ना साथे सीटी एमओएच अने कॉर्पोरेशन साथे पण अपने चर्चा चाली रहा है। प्राइवेट हॉस्पिटल ने पण अत्यारे तमाम ने अपने सक्रिय करी रहा है। पीडियाट्रिक एसोसिएशन साथे एक मीटिंग थई है, इंडियन मेडिकल एसोसिएशन साथे पण मीटिंग थई छे। एटले आवनारा दिवसों में एक एक मोटा हॉस्पिटल अने जेने सक्षम कैपेसिटी वधारे छे त्यां पण आपणे मुलाकात लईशुं। ભાવનગરના પાલીતાણામાં ભંગારમાંથી મળી આવેલા પાઠ્યપુસ્તકોમાં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાલીતાણાની સરકારી શાળાના આચાર્ય કલ્પેશ દવેને સસ્પેન્ડ કર્યા બાદ મૌડાના બિલડી ગામે બદલી કરવામાં આવી છે। સોમવારે પાલીતાણાના તળાજા રોડ પર આવેલા ભંગારની દુકાનમાંથી પાઠ્યપુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા બેદરકારી સામે આવતા આચાર્ય કલ્પેશ દવેની બદલી કરવામાં આવી છે। પુસ્તકોને ભંગારમાં વેચતા પહેલા નિયમ મુજબ કોઈ જ મંજૂરી લેવાઈ નહોતી, જેથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં બેદરકારી અંગે કાર્યવાહી કરવામાં આવી છે। તો તપાસમાં બેદરકારી સામે આવતા આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી અને જે પાઠ્યપુસ્તકો છે તે પાઠ્યપુસ્તકો ભંગારમાંથી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। પાલીતાણાની સરકારી શાળાના આચાર્ય સસ્પેન્ડ કરાયા છે। મહેસાણાના ઊંચામાં વેપારી હની ટ્રેપમાં ફસાયો શાહ સંજીવ નામનો વેપારી હની ટ્રેપમાં ફસાયો। ડિમ્પલ પટેલ સહિત સાત શખ્સોએ 58.50 લાખ રૂપિયા પડાવ્યા છે। ટેલિફોનિક વાતચીતથી વેપારીને ફસાવ્યો, હની ટ્રેપમાં અલગ અલગ સ્થળે બોલાવી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા। મૌલિક પટેલ, નટરૂજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ, સંદીપ પટેલ અને ડિમ્પલ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સાત શખ્સોએ 58.50 લાખ પડાવ્યા, તેમાંથી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે મહિલા છે ડિમ્પલ પટેલ તેની શોધખોળ ચાલુ છે। જો રાજ્યમાં ઓછો વરસાદ થાય અને ખેડૂતોને મુશ્કેલી પડે એમ હોય તો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી પહોંચાડવામાં આવશે। કૃષિમંત્રી આરસી ફળદુએ આ નિવેદન આપ્યું છે। જે ખેડૂતો પાકમાં આવતી ઈયળથી પરેશાન છે તેમને અધિકારીઓ ફિલ્ડમાં જઈને મદદ કરશે। રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું કે કપાસની જેમ મગફળીમાં ઈયળ આવી છે તેવા મામલામાં અધિકારીઓ ખેતરમાં જશે અને ખેડૂતોને નુકસાની રોકી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે। સાથે તેમણે કહ્યું કે ડુપ્લિકેટ રાસાયણિક દવાને અટકાવવા અમે અનેક દરોડા પાડ્યા છે। જ્યારે પણ હવે ખેતી એવો વિષય છે કે એને પાણીની આવશ્યકતા હોય, જ્યારે પણ વરસાદ ખેંચાય ત્યારે સ્વાભાવિક ક્રમમાં સરકાર છે એ પોતાનું કર્તવ્ય બજાવતી હોય છે। જળસંપત્તિ યોજનાઓમાં જ્યાં પાણી હોય ત્યાં તાત્કાલિક યોજનાના કાર્યદક્ષ અધિકારીને સૂચના આપવામાં આવતી હોય છે કે ખેડૂતોના ફોર્મ ભરી અને પાણી વિતરણ વ્યવસ્થા માટે કેનાલોને મુક્ત કરવી જોઈએ।